नमस्ते वालीगण, नमस्ते वाले विद्यार्थियों, जय स्वामीनारायण। आपणे विद्यानी देवी सरस्वती माताने आज श्लोक गाईशुं। सरस्वती माता ने विद्या मांगीशुं आटली बधी, है ना? चलो हाथ जोड़ीने आंखो बंद करो। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्कृता, नमस्तस्ते 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 नमो नमः। मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव। ओम शांति शांति शांति। अबे बाळको, કેવી કેવી ટેવ સારી હોય છે અને કેવી કેવી ટેવ ખરાબ હોય છે એ તમારી મમ્મી તમને સમજાવે છે। મોઢામાં આંગળી ના નાખીશ, ફ્રોક મોઢામાં ના નાખીશ, આવું ના બેસીશ, એ બધું સમજાવતી જ હોય ને તમને। હા, પણ તો તમે મમ્મીને કીધેલું માનો તો તમને ટેવ બધી સારી પડે છે, હે ને? હવે હું તમને એ ચોપડીમાં બતાવું છું કે કઈ ટેવ સારી હોય છે એ આપણે જોવાનું છે। હા, જો આ સવારે ઉઠીને દાંતન કરે છે, આ ઉલ કાઢે છે, આ નહાય છે, આ પ્રાર્થના કરે, મમ્મી પપ્પાના પગે પડે, હે ને? જો એ આપણા પથારી ઉપર શાંતિથી સૂઈ ગઈ છે, વ્યવસ્થિત। હા, આ જો ખુરશી ઉપર કેમ વ્યવસ્થિત બેસાય એવું બેસાડીને બતાવ્યું છે, આ નખ કાપે છે, આ લેસન કરે છે, આ બધી છે ને સારી ટેવ કહેવાય। આ બધી એકદમ સારી ટેવ કહેવાય। હા, હવે હું તમને સારી ટેવ એક ગીત ગાઈને બતાવું છું। હજી કેવી કેવી ટેવ સારી હોય છે એના વિશે આપણે જાણીએ છીએ। હો, આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય, સવારે ઉઠીને દાંતન કરાય, સવારે ઉઠીને દાંતન કરાય, સ્નાન કરીને પ્રાર્થના કરાય, આવા કદી ન ભૂલાય, આવા કદી ન ભૂલાય। ઓહો હો હો, આહા હા હા, ઓહો હો હો, આહા હા હા। ઘરમાં આપણાથી મોટાને નમન કરાય, આપણાથી નાનાને વહાલ કરાય, આપણાથી મોટાને નમન કરાય, આપણાથી નાનાને વહાલ કરાય, આપણા જેવા સરખાની દોસ્તી કરાય, આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય। ઓહો હો હો, આહા હા હા, ઓહો હો હો, આહા હા હા। નિશાળે જઈને લેસન કરાય, નિશાળે જઈને લેસન કરાય, મેદાને જઈને રમત રમાય, મેદાને જઈને રમત રમાય, ઘરમાં બાની મદદ કરાય, આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય। ઓહો હો હો, આહા હા હા, ઓહો હો હો, આહા હા હા। ઘટ ઘટ કરતા પાણી ન પીવાય, ચપ ચપ કરતા ખાવાનું ન ખવાય, ઘસ ઘસ કરતા પગે ન ચલાય, આ વાત કદી ન ભૂલાય, આ વાત કદી ન ભૂલાય। ઓહો હો હો, આહા હા હા, ઓહો હો હો, આહા હા હા। હવે કેવી કેવી રીતે ટેવ, કઈ કઈ રીતે ટેવ સારી હોય છે એ તમને આ ગીતમાં ખબર પડી જશે, હે ને? હવે શનિવાર થયું અને રવિવાર ગયું, બે દિવસ તમે મનોરંજન કર્યું છે અને એન્જોય કર્યું છે। રવિવારે રજા, રજા એટલે મજા, હે ના? મજા કરીને હવે આપણે, મેં કીધું હતું તો આપણે થોડું થોડું મનોરંજન પણ કરવાનું છે, થોડું થોડું ભણવાનું છે, હે ના? હવે આજે હું તમને થોડુંક લેસન આપીશ। હો, આજે તમે પહેલા બે ટીચરોને તમને ઊભી લીટી અને આડી લીટી કેવી હોય છે એના વિશેની સમજ તમને આપી દીધી છે, બરાબર? આજે હું તમને ત્રાસી લીટી વિશે સમજાવીશ। ત્રાસી લીટી બે પ્રકારની હોય છે, એક ડાબી બાજુથી જમણી બાજુ આવે અને બીજી
જમણી બાજુથી ડાબી બાજુ આવે. આવી બે પ્રકારની ત્રાસીલિટી હોય છે. ત્રાસુઓ શું હોય? સીડી ત્રાસી આવે છે એમાં ત્રાસુ કહેવાય. પછી તમે પહાડ ઉપર ચડો તો ઉતરતા ત્રાસુ આવે છે. પછી આઈસ્ક્રીમનો કોન ખાઓ, તમને કોણ આપે મમ્મી ઊંધો પાડો, એ ત્રાસુ આવે છે. એ બધી વસ્તુ ત્રાસી છે, બરાબર. હવે આપણે ત્રાસી વસ્તુ કઈ રીતે કરવાની એ હું સમજાવું છું, તમે શાંતિથી જોવો. તમને આજે ત્રાસી લીટી આવડતી તો ન જ હોય, પણ તમે પેન્સિલ પકડીને આડી ઊભી જેવી આવડે એવી લીટી કરો. પહેલા તમને ઊભી લીટી અને આડી લીટી આવડી જશે, પછી તમને ત્રાસી લીટી આવડશે. જો આપણે અહીંયા ત્રાસી લીટી કરી છે, હવે એક ખાનું છોડીને આપણે થોડીક ખૂણામાંથી ડાબી બાજુથી ખૂણામાંથી જગ્યા છોડીને જમણી બાજુ લાવવાનું છે. એનો કહેવાનું ત્રાસી લીટી. ત્રાસી લીટી એમ બોલતા જવાનું અને કરતા જવાનું. આપણે ત્રાસી લીટી કરતા ન આવડે તો કાંઈ નહીં, પણ આપણે ત્રાસી લીટી એમ જ કહેવાય એવી ઓળખાણ આપણને પડવી જોઈએ. તમને ઓળખતા આવડે તો પણ ચાલે. હવે આ બીજા પ્રકારની ત્રાસી લીટી છે, એ આપણને જમણી બાજુના ખૂણામાંથી ડાબી બાજુના ખૂણામાં લાવવાની છે, બરાબર. હવે અહીંયા જગ્યા છોડીને આપણે આ ખૂણામાં લાવવાના, એમ કહેવાય ત્રાસી લીટી. ત્રાસી લીટી બોલતો જ રહેવાનું એટલે તમને આ લીટી જુઓ એટલે યાદ આવી જાય કે ત્રાસી લીટી આને જ કહેવાય ત્રાસી લીટી, બરાબર. આ ત્રાસી લીટી તમને આવડી જશે ને, તો અંગ્રેજી મૂળાક્ષર લખતા તમને જલ્દી આવડી જશે. એના ત્રાસી લીટી કહેવાય આ આડી લીટી, ઊભી લીટી અને ત્રાસી લીટી. તમને એના પહેલા આપણે બધા વળાંકો બતાવી દીધા છે. આ બધા વળાંકો આપણને મૂળાક્ષર, અંકો, અંગ્રેજી અંકો, અંગ્રેજી મૂળાક્ષર એ બધું લખતી વખતે બહુ જરૂરી છે એવું કરવું, બહુ ઉપયોગમાં આવવાના છે. એટલે વળાંકો વાળી મિત્રો, વળાંકો છે ને યાદથી અને વ્યવસ્થિત રીતે કરાવજો બાળકોને જેમ આવડે એ પ્રકારે, કેમ કે આપણે આગળ બધું આ મૂળાક્ષરો લખવા માટે વળાંકોનો ઉપયોગ કરવાનો છે. આયા જશો ઘરે. હવે ખાનાવાળી નોટમાં પણ આપણે તમે આડી લીટી ઊભી લીટી કરેલી છે, હવે એમાં ત્રાસી લીટી કરવાની છે, બરાબર. હવે ખાનાવાળી નોટમાં મમ્મી જોડે બેસીને ફિટ હાથમાં પેન્સિલ પકડવાની અને ત્રાસી લીટી કરવાની છે. એના કહેવાય ત્રાસી લીટી. ત્રાસી લીટી, ત્રાસી લીટી, એક એક ખાનું છોડતો જવાનું અને કરતો જવાનું. ત્રાસી લીટી, ત્રાસી લીટી. આ બીજી પ્રકારની ત્રાસી લીટી છે, ત્રાસી લીટી, ત્રાસી લીટી. આ છે ત્રાસી લીટી, આને કહેવાય ત્રાસી લીટી, બરાબર. હવે નીચેનું હોમવર્ક આ તમને જે પ્રકારે આવડે છે એવી રીતે કરવાનું છે. હવે એટલું થોડુંક જ લેસન આપેલું છે, થોડુંક લેસન તમારે કરવાનું છે, બરાબર. મમ્મી જોડે બેસીને તમારું મૂડ આવે ત્યારે મમ્મી જોડે બેસજો અને આટલું લેસન કરજો. બસ હવે આપણે આવતા પીરિયડમાં ફરીથી મળીશું. બાય.